नमस्कार मित्रों, तलाटी सिलेबस 2022 ने ध्यानमां राखी અને આ પેપર તૈયાર કરવામાં આવ્યું છે। આ પેપરની અંદર ઘણા આઈએમપી પ્રશ્ન છે જે આપણે જોશું, તો ચાલો શરૂ કરીએ। સરહદ ઓળંગતા દુશ્મનોને શોધી તેમની સાથે લડવા માટે સરહદ પરના સૈનિકોને સાવધ રહેવું પડે। અહીં રેખાંકિત શબ્દનો અર્થ જણાવો તો સાવધ રહેવું એટલે થશે સાબદા રહેવું। ત્યારબાદ નીચેનામાંથી કયો શબ્દ પાવક શબ્દના અર્થવાળો છે? તો પાવક એટલે થશે અગ્નિ। ત્યારબાદ સંધિ છોડો અભ્યાસ, તો અભિ વત્તા આસ એટલે થશે અભ્યાસ। સંધિ કરો પો વત્તા અન તો થશે પવન। ત્યારબાદ નીચેનામાંથી કયો શબ્દ બંધ બેસતો નથી? તો અહીં ભાસ્કર, દિનકર અને સવિતા એ સૂર્યના સમાનાર્થી શબ્દ છે, જ્યારે શશાંક એ બંધ બેસતો નથી। મોટું પેટ રાખવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો, તો ઉદારતા રાખવી। સબરસનો સમાનાર્થી અર્થ જણાવો, તો સબરસ એટલે થશે લવણ। ત્યારબાદ નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો અહીં અશ્વિન જે આ રીતે લખેલું છે તે સાચું છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ભમો ભરતખંડમાં સકળ ભૌમ ખૂંદી વળી, આ કયો છંદ છે? તો પૃથ્વી છંદ છે। છંદ અને અલંકાર આ બંનેની શોર્ટકટ ટ્રીક આપણી યુટ્યુબ ચેનલમાં ટૂંક સમયમાં, થોડાક જ દિવસોમાં આવશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। સાબરના નીતરેલ નીર તું ભલે હો કયો અલંકાર છે? તો રૂપક અલંકાર છે। આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના કયો અલંકાર છે? તો ઉત્પ્રેક્ષા અલંકાર છે। કુસંપ કરતા સંપ કરવો વધારે અઘરો છે, અઘરો છે એનું વિરોધી શબ્દ શું થાય? તો કે સહેલો। ખાલી જગ્યા પરમ શિવ ભક્ત હતો, સાચી જોડણી વાળો શબ્દ મૂકો, તો અહીં બાણાસુર એ પરમ શિવ ભક્ત હતો। સાચી જોડણી શોધવાની છે, કારકિર્દી માટે આવી રીતે લખાશે। નીચેનામાંથી ખોટી જોડણી શોધવાની છે, તો અહીં જે આપેલી પરિસ્થિતિ, કીર્તિ અને સીમિત આ ત્રણેય શબ્દ સાચા છે, જ્યારે અહીં ડી ઓપ્શન છે તે ખોટો છે। નીચેનામાંથી કયા રૂઢિ પ્રયોગનો અર્થ નકામો પ્રયાસ કરવો એવો થતો નથી છે? જોજો મિત્રો, આ નથી અને છેમાં આપણા બે ત્રણ માર્ક કપાતા હોય છે, તો થોડું ધ્યાન રાખવું। તો અહીં કયો રૂઢિ પ્રયોગ? તો કે નકામો પ્રયાસ કરવો એવું આમાંથી થતું નથી, તો પાણી માપવામાં થતો નથી। ત્યારબાદ 17મો પ્રશ્ન, તો 17મા પ્રશ્નની અંદર કંપ્યું જળનું એસમ પોત, કિરણ તો ઝૂક્યું તહી કપોત, પંક્તિનો અલંકાર અંત્યાનું પ્રાસ, અંતે પ્રાસ મળે પોત અને કપોત। ત્યારબાદ સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ ન આપતી હોય તેવી કહેવત, તો ધીરજના ફળ મીઠા। દેશભક્તિના 5 ગીત તૈયાર કરો, આ વાક્યમાં ક્રિયાપદનો અર્થ આજ્ઞાર્થ, આજ્ઞા કરી છે આમાં। અમારા દોષ મનમાં ના ધરશો અમારા ગુણ જોજો, અહીં આ વાક્યમાં અભિગમવાચક વિશેષણ કયો શબ્દ દર્શાવે છે? તો ના છે તે અભિગમવાચક વિશેષણ દર્શાવે છે। ત્યારબાદ મિત્રો 21મા પ્રશ્નની વાત કરીએ, તો કહે દલપત રામ રાજ અધીરા સુણો, રૂઢી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું, છંદ જણાવો, તો મનહર। સૂકા પર્ણો વન ગજવતા શાંત લીલો સહાયે, છંદ ઓળખાવો, તો પૃથ્વી છંદ। મુખરિત શબ્દનો વિરોધી શબ્દ મુખ, નીચે આપેલ શબ્દોમાંથી વિશેષણ શોધો, પાર્થિવ। ત્યારબાદ આપણે આગળ વધીએ, નીચેના શબ્દો પૈકી કયો શબ્દ પક્ષીનો પર્યાય નથી? તો ઉડક છે તે પક્ષીનો પર્યાપ્ત નથી। નીચેના પૈકી સાચી જોડણી વાળો શબ્દ કયો છે? દિલગીરી। સરદાર પટેલ લોખંડી પુરુષ હતા, તો અહીં જે રેખાંકિત પદ છે તે ગુણવાચક વિશેષણ છે। ત્યારબાદ નીચે આપેલા વાક્યોમાંથી ભાવે વાક્ય શોધીને લખો, તો મારાથી નહીં જવાય, એનો સંકલ્પ માત્ર ફટાકડા ફોડવા પૂરતો જ હતો, વાક્યમાંથી નિપાતનો સાચો પ્રકાર અલગ બતાવો, તો સીમાવાચક, ફક્ત અથવા તો માત્ર એવા જે શબ્દ આવે એ સીમાવાચક હોય। નીચેનામાંથી અમૃત શબ્દનો સમાનાર્થી શબ્દ અમૃત એટલે થશે સુધા। ત્યારબાદ 31મો પ્રશ્ન, ફાગણમાં સૂરજને વૃક્ષો પરથી ખરતો જોઉં છું, વાક્યમાં ખરતો શબ્દ શું દર્શાવે છે? ક્રિયાની રીત। આવતું વાદળ દેખી મુખથી ન કહ્યું કશું, રેખાંકિત પ્રત્યયનો વિભક્તિનો પ્રકાર કરણના અર્થમાં છે। વનમાં વહલાજી કને હું વસું છું નેન, રેખાંકિત પંક્તિનો
विभक्ति प्रकार जड़ावो तो अहीं सप्तमी विभक्ति छे। कल्पवृक्ष जो केरी खाय तेनो चोर पैदा न थाय, रेखांकित पदनो समास मध्यम पदलोपी समास। एक तंते बांधु रूढ़ी प्रयोगनो अर्थ एकता स्थापवी। त्यारबाद अंग्रेजीना प्रश्न। धारा आई लव चॉकलेट मोन्टू, धारा सेड धेट सी लव्ड चॉकलेट। अ बॉय टोल्ड अ गर्ल धेट ही हैड गोन स्किन, अ बॉय सेड टू अ गर्ल आई वॉन्ट टू स्किन। मिस्टर कलाम वॉज फ्रॉम साउथ वॉजंट ही, द लैपटॉप इजंट ऑन द टेबल इज इट, द वुड कटर कट अ ट्री डिडंट ही, देर इज लेस पेट्रोल इन अ टैंक टूडे धैन यस्टरडे, नथिंग हैज बीन सेड अबाउट द इंसिडेंट सिंस दैट टाइम। अ न्यू बुक विल बी पब्लिश्ड बाय एंजल इंस्टीट्यूट नेक्स्ट ईयर। त्यारबाद 44मो प्रश्न। आई थिंक आई नो वाई सी लेव द जॉब, इफ आई हैड नो एड्रेस आई वुड हैव कम टू मीट यू, गेट इन टू द कार एज सून एज यू सी मी, वी प्लान टू अरेंज अ टेस्ट ऑन नेक्स्ट मंडे। वॉट काइंड ऑफ बुक डू यू रीड, आई रीड मोटिवेशनल बुक्स, आई कांट अंडरस्टैंड वाई यू वॉन्ट लेट मी, डिम्पल डजंट लाइक आइसक्रीम बट हर किड्स डू। त्यारबाद आपणे आगळ वधीए तो गणितना प्रश्न। तो आ गणितना एवा प्रश्न छे कि दाखला वगरना प्रश्न जेने कहेवाय। तो समतल ए अने सी बंने से शू छे कि વ્યાખ્યાયિત છે ને અવ્યાખ્યાયિત છે। રેખા છે તે સમતલનું કેટલા બિંદુમાં વિભાજન કરે, તો ત્રણ ભાગમાં। એક બિંદુમાંથી કેટલા સમતલ પસાર થાય, અસંખ્ય। એક બિંદુમાંથી અસંખ્ય સમતલ પસાર થાય। બે ભિન્ન બિંદુમાંથી કેટલા સમતલ પસાર થાય, અસંખ્ય। જો ત્રણ બિંદુઓ એક્સ વાય ઝેડ સમતલ એ નક્કી કરે છે તો એક્સ વાય ઝેડ કેવા રહેશે, અસમરેખ। ત્રણ રેખાખંડના યોગને શું કહેવાય, ત્રણ રેખાખંડના યોગને ત્રિકોણ કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે આગળ વધીએ। ત્રિકોણને કુલ કેટલા અંગ હોય છે, ત્રિકોણને 6 અંગ હોય છે। 58મો પ્રશ્ન। સમભુજ ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ કેટલું હોય, 60। લઘુકોણ ત્રિકોણમાં કેટલા ખૂણા લઘુકોણ હોય, 3×3। નીચેનામાંથી ત્રિકોણની બાજુઓના માપના આધારે કયો પ્રકાર ત્રિકોણનો નથી, તો કાટકોણ ત્રિકોણ। ચતુષ્કોણને કેટલા અંગ હોય છે, 10 અંગ। ચતુષ્કોણના અંગોમાં કોનો સમાવેશ થતો નથી, ચતુષ્કોણના શિરોબિંદુઓનો। નીચેનામાંથી કયો ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર છેદે છે, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણ, ત્રણેયના। દરેક ચોરસ એ લંબચોરસ તો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમબાજુ ચતુષ્કોણ પણ છે। ચોરસના વિકર્ણ એકરૂપ હોય, પરસ્પર દુભાગે, પરસ્પર કાટખૂણે દુભાગે, 3×3। કયા શહેરનું પતન થતાં યુરોપને ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવો પડ્યો, કોન્સ્ટેન્ટિનોપોલ। ત્યારબાદ ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાનો સૌ પ્રથમ પ્રયત્ન કોણે કર્યો, ક્રિસ્ટોફર કોલંબસે। ક્રિસ્ટોફર કોલંબસે કયા દેશનો વતની હતો, ઇટાલી। વેસ્ટેન્ડિઝ ટાપુઓ કયા મહાસાગરમાં આવેલા છે, એટલાન્ટિક મહાસાગરમાં। અમેરિગો વેસ્પુંચી કયા દેશની વતની હતી, ઇટાલી। ભારતના કાલિકટ બંદરે આવી પહોંચવામાં સફળ બનેલો વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો, પોર્ટુગલ। ભારત તરફનો નવો જળમાર્ગ કોણે શોધ્યો, વાસ્કો દ ગામાએ। ભારતમાં આવેલ પોર્ટુગીઝોએ કયા સ્થળને વડું મથક બનાવ્યું, ગોવાને। ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની કયા દેશે સ્થાપી, હોલેન્ડે। જગતને સૌ પ્રથમ સ્વતંત્રતા અને સમાનતાના સિદ્ધાંતો કોણે આપ્યા, ઇંગ્લેન્ડની રક્તવહીની ક્રાંતિએ। આ ખૂબ આઈએમપી પ્રશ્ન છે મિત્રો। ડચ લોકોએ અંગ્રેજોનો સાથ મેળવીને કયા નૌકા કાફલાનો નાશ કર્યો, આર્મેડ। ઇંગ્લેન્ડના રાજાએ પ્રથમ રાજદૂત તરીકે કોને ભારત બોલાવ્યો, સર થોમસ રોને। ત્યારબાદ 78મો પ્રશ્ન। કઈ રાજ્ય ક્રાંતિએ વિશ્વને સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના મહામૂલ્યો સિદ્ધાંતો આપ્યા, ફ્રેન્ચ રાજ્ય ક્રાંતિ। ફ્રાન્સમાં સરમુક્ત્યાચારશાહીની સ્થાપના કોણે કરી, નેપોલિયન બોનાપાર્ટે। કયો દેશ ઔદ્યોગિક ક્રાંતિની માતૃભૂમિ બન્યો, ઇંગ્લેન્ડ। કયા કારણે એશિયા અને આફ્રિકાના ઘણા રાષ્ટ્રો ગુલામ બન્યા, સંસ્થાનવાદ। ત્યારબાદ
एशियाना कया देशनुं नाना नाना टुकड़ामां विभाजन करी विदेशी सत्ताओए शोषण कर्युं? चीन। चीनमां कोना नेतृत्व नीचे सिन हाई क्रांति राष्ट्रवादी क्रांति थई? डॉक्टर सुन यान चेनना। 15मी सदीना अंत भागमां आफ्रिकाना दक्षिण भागमां सौ प्रथम कई प्रजाए संस्थापन स्थाप्युं? डच। कया स्थले योजायेल यूरोपियन राष्ट्रोनी परिषद आफ्रिकाना जुदा जुदा विस्तारोने यूरोपना देशों वच्चे वेची दीधा? बर्लिन। ખાંડનું રાસાયણિક નામ સુક્રોઝ, આ પણ ખૂબ આઈએમપી પ્રશ્ન છે। ત્યારબાદ મીઠાનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ, ગ્લુકોઝનું રાસાયણિક નામ ગ્લુકોઝ, ખાવાના સોડાનું રાસાયણિક નામ સોડિયમ બાયકાર્બોનેટ, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો। ત્યારબાદ ધોવાના સોડાનું રાસાયણિક નામ સોડિયમ કાર્બોનેટ, મોરાથુથુનું રાસાયણિક નામ કોપર સલ્ફેટ, કોસ્ટિક સોડાનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ। 93મા પ્રશ્નની વાત કરીએ તો મોરાથુથુનું અણુસૂત્ર જણાવો, CuHO4। ખાંડનું અણુસૂત્ર C12H22O11। કોસ્ટિક સોડાનું અણુસૂત્ર NaOH। ખાવાના સોડા, ત્યારબાદ 96મો પ્રશ્ન, ખાવાના સોડાનું અણુસૂત્ર NaSCO3। મીઠાનું અણુસૂત્ર NaCl। ધોવાના સોડાનું અણુસૂત્ર Na2CO3। ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6। તંદુરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન કેટલા ફેરનહીટ હોય છે? 98.6।